हेलो विद्यार्थी मित्रों, आज धोरण छ इंग्लिश। आज आम ग्रामर एक टॉपिक है टेलिंग द टाइम, ए विषय शीख्यो। अंग्रेजी में समय कहवो हो तो कई रीते शीखाय एनी बात आप आ चेप्टर में करवानी छे। तो ये टेलिंग द टाइम, बराबर मित्रों। अंग्रेजी में आप बोलीए छे, इट इज गुजराती में बोले पौणा बे वाग्या, सवा बे वाग्या, बे वाग्या, साढ़ा अढ़ी वाग्या, वगैरह वगैरह। तो एने अंग्रेजी में कहव हो तो कई रीते कहवा। तो पहला तो आप ये जुवानु कि अपनी पास सामे घड़ियाड़ छे। जो आ एक घड़ियाड़ छे, हवे आ घड़ियाड़ में एने बराबर अर्धो भाग करिए तो 12 अने 6 नी वच्चे थी अर्धो भाग थाय। हवे जे ग्रीन भाग बतावे छे ए बाजू जमणो भाग અને ડાબી બાજુ જે ભાગ બતાવ્યો છે એ આછા ભૂરા રંગમાં છે। તો હવે તો અહીંયા હવે યાદ રાખવાનું કે અડધો ભાગ જે પસાર થયો છે, બરાબર 12 અને 6 ની વચ્ચે જે જમણી બાજુનો ભાગ છે ગ્રીન કલરમાં દર્શાવેલો, એ ભાગમાં સમય દર્શાવવો હોય તો આપણે પાસ્ટ શબ્દ વપરાય છે। મીન્સ એટલો સમય પસાર થઈ ગયો, 12 થી 6 ની વચ્ચેનો જે છે મિનિટો, એ બધી મિનિટો પસાર થઈ ગઈ એ દર્શાવવા માટે વપરાય। જ્યારે ડાબી બાજુનો જે ભાગ છે એમાં બાકી રહ્યું 2, એના માટે 2 શબ્દ વપરાય છે અંગ્રેજીમાં। જે કેટલી મિનિટો બાકી રહી એના માટે વપરાય છે, એટલે કે 6 થી 12 વચ્ચે જે ભાગ આવે। મીન્સ હવે ઘડિયાળમાં તમને ખબર જ છે ગુજરાતીમાં આપણે 5-5 મિનિટની વાત હોય છે। 12 થી 1 ની વચ્ચે 5 મિનિટ, 1 થી 2 ની વચ્ચે 5 મિનિટ, 2 થી 3 ની વચ્ચે 5 મિનિટ, એમ 3 થી 4 ની 5, 6 એમ કરતાં કરતાં 30 મિનિટનો એક ભાગ અને બીજી 30 મિનિટનો બીજો ભાગ, એમ 5-5 મિનિટના ભાગ દર્શાવેલા છે। એટલે કે 1, 2, 3, 4, 5, 6 એ 30 મિનિટ થઈ, 6, 7, 8, 9, 10, 11, 12 એ બીજી 30 મિનિટ, બરાબર। એટલે અડધો ભાગ થયો। હવે જે જમણી બાજુનો ભાગ કયો, એમ પાસ્ટ લખેલું છે એટલે મિનિટ પસાર થઈ ગઈ, અને જ્યાં 2 લખેલું છે એ ભાગ મિનિટ બાકી છે એના માટે વપરાય। બરાબર વચ્ચે જો સમય હોય, બરાબર બે કાંટા સામસામે હોય, જો અહીં લીટી દોરી છે એ રીતે, ઓકે, મીન્સ અડધો અડધો કલાકનો વાત હોય તો દરેક, એટલે કે મોટો કાંટો 6 પર હોય ગમે તેમાં, તો એના માટે હાફ પાસ્ટ એવું વપરાય છે। અડધો કલાક પસાર થયો એના માટે હાફ પાસ્ટ વપરાય છે, બરાબર। અને છેલ્લું 1 વાગ્યો 2 વાગે એમ કેવું હોય તો એના માટે ઓક્લોક છે। જો આ રીતે કે સમય પસાર થઈ ગયો છે તે કહેવા માટે પાસ્ટ શબ્દ વપરાય, જો જોયું એમ, અને સમય બાકી છે મિનિટો એમ એ કહેવા માટે 2 શબ્દ વપરાય છે। આ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાનું। હવે 15 મિનિટ ઘડિયાળને આપણે ભાગ કર્યા, બરાબર, જુઓ ફરી અહીંયા અડધો અડધો કલાકના 2 ભાગ થયા। હવે વચ્ચેથી બીજા 2 ભાગ કરો, 9 થી 3ના 2 ભાગ થઈ ગયા, એટલે કુલ 4 ભાગ થયા ઘડિયાળના। એ 4 ભાગમાં 12 થી 3 વચ્ચે 15 મિનિટ થઈ, 3 થી 6 વચ્ચે 15 મિનિટ થઈ, 6 થી 9 વચ્ચે 15 મિનિટ થઈ, અને 9 થી 12 વચ્ચે 15 મિનિટ થઈ, એમ 15 મિનિટના 4 ભાગ થયા। હવે જે 15 મિનિટ રહી એ 15 મિનિટ એટલે પા કલાક કહેવાય ગુજરાતીમાં। એ પા કલાક માટે અંગ્રેજીમાં અ ક્વાર્ટર પાસ્ટ વપરાય, એટલે કે 15 મિનિટ બાકી હોય, સોરી 15 મિનિટ પસાર થઈ હોય, એટલે કે પા કલાક પસાર થયો હોય તો ક્વાર્ટર પાસ્ટ વપરાય, બરાબર છે। આગળ વાત કરી 30 મિનિટ પસાર થઈ હોય તો હાફ પાસ્ટ વપરાય, એના માટે બીજું ક્વાર્ટર નથી વપરાતું, 2 ક્વાર્ટર ભેગા થાય એટલે હાફ થાય, એટલે હાફ પાસ્ટ વપરાય છે। 15 મિનિટ પાછી આપણે ડાબી બાજુ આવ્યા, બરાબર, ડાબી બાજુ 15 મિનિટ બાકી છે, મીન્સ 6 થી 9ની વચ્ચે 15 મિનિટ બાકી હોય, અથવા 9 થી 12ની વચ્ચે, માન 9 થી 12ની વચ્ચે 15 મિનિટ બાકી છે, બરાબર, એટલે કે પા કલાક બાકી હોય તો ક્વાર્ટર 2 વપરાય છે, બરાબર। આ ખાસ યાદ રાખવાનું, ફરી 15 મિનિટ પસાર થઈ હોય એટલે કે સવા થયો હોય ગુજરાતીમાં,
तो क्वार्टर पास्ट वपराय, साढ़ा पांच साढ़ा शब्द बोलता हो ये त्यां हाफ पास्ट वपराय, पौणो शब्द वापरवानो होय, पौणो समय बाकी छे, पौणो पंदर ए बाकी छे एना माटे એટલે કે પા કલાક બાકી હોય, પોણા જે આપણે ગુજરાતીમાં પોણા બાર કહીએ, તો એવા શબ્દો માટે ક્વાર્ટર ટુ વપરાય છે. અને સમય આખો બાર, એમ કોઈ મિનિટો બાકી ના હોય, કલાક બરાબર કલાક થયો હોય, બાર એક બે ત્રણ ચાર, તો એના માટે ઓ ક્લોક શબ્દ વપરાય છે. બાર વાગ્યા હોય તો 12 ઓ ક્લોક એવો શબ્દ વપરાય છે. બરાબર છે. જુઓ અહીંયા જુદી જુદી ઘડિયાળ આપી છે. 12 ક્લોક બરાબર, પહેલી ઘડિયાળમાં બરાબર 12 વાગ્યા છે, 12 ઓ ક્લોક કહેવાય. અંગ્રેજીમાં વાક્ય સમય દર્શાવવા માટે ઇટ ઇઝ 12 ઓ ક્લોક, ઇટ ઇઝથી આપણે વાક્ય શરૂ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ 12 ઓ ક્લોક, ઇટ ઇઝ 1 ઓ ક્લોક, ઇટ ઇઝ 2 ઓ ક્લોક, ઇટ ઇઝ 3 ઓ ક્લોક, એ રીતે બધી ઘડિયાળો બારે બારના સમય આપણી પાસે છે. તો એ તમે ઇટ ઇઝ શબ્દ વાપરી શકો. અને 5 ઓ ક્લોક, 6 ઓ ક્લોક, 7 ઓ ક્લોક, 8 ઓ ક્લોક, એ રીતે તમે મૂકી શકો છો. બરાબર વિદ્યાર્થીઓ. હવે અડધું, અડધાની વાત કરી હતી, તો અડધા માટે ઇટ ઇઝ હાફ પાસ્ટ. પછી જે સમય થયો હોય, અઢી વાગ્યા હોય માની લો કે, અથવા 12:30 વાગ્યા છે, તો 12:30, તો ઇટ ઇઝ હાફ પાસ્ટ 12. બરાબર છે. જો અહીંયા એક છે ઉદાહરણ, શું છે ઉદાહરણ જુઓ. હાફ પાસ્ટ 4 પહેલી ઘડિયાળમાં, લાલ લીટી હાફ પાસ્ટ 2 છે, ત્રીજી ઘડિયાળમાં 8:30 વાગ્યા છે, હાફ પાસ 8 કહેવાય, ચોથી ઘડિયાળમાં હાફ પાસ 6 છે, બરાબર 12:30 છે, તો 5 એટલે હાફ પાસ 12, હાફ પાસ 10. તો એ રીતે તમે હાફ પાસ્ટ અથવા ઇટ ઇઝ હાફ પાસ 10, 10:30 વાગ્યા છે, ઇટ ઇઝ 12:30, તો ઇટ ઇઝ હાફ પાસ 12, ઇટ ઇઝ હાફ પાસ 11 એટલે કે 11:30. તો એ રીતે હાફ પાસ્ટનો ઉપયોગ કરી શકો. હવે જે 15મી આટલો ભાગ જે દર્શાવ્યો છે, ફરી સમજાતું ના હોય તો, એ આ પા કહેવાય. એટલે કે 15 મિનિટ પસાર થઈ છે. 15 મિનિટ એટલે અંગ્રેજીમાં એને માટે ક્વાર્ટર વપરાય. 4 ભાગ થયા હતા, એમાં પહેલું ક્વાર્ટર છે, તો આટલું જે બાકી હોય, બરાબર, એટલે આ રીતે ઘડિયાળ આવતી હોય, બરાબર, મોટો કાંટો 3 ઉપર હોય અને નાનો કાંટો 1, 2, 3 ગમે ત્યાં હોય, તો બધામાં ક્વાર્ટર પાસ્ટ વપરાય છે. પછી જે વપરાતું હોય, સમય જે હોય, ક્વાર્ટર પાસ્ટ 1, ક્વાર્ટર આ અત્યારે કેટલા વાગ્યા છે, 1:15 થયો છે, તેને શું કહેવાય, ઇટ ઇઝ ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 1. એટલે 15 મિનિટ એક ક્વાર્ટર પસાર થયું છે, એક ઉપર 15 મિનિટ પસાર થઈ છે, એક ઉપર ક્વાર્ટર પસાર થયું છે, એટલે ક્વાર્ટર પાસ્ટ વપરાય. બરાબર છે. જો વિદ્યાર્થી મને અહીંયા પણ એ રીતે 11:15 થયા છે પહેલાંમાં, તો ક્વાર્ટર પાસ્ટ કેટલા, 11:15, તો 11 ઉપર 15 છે, એટલે એ ક્વાર્ટર પાસ્ટ 11. 7:15 થયા છે, બરાબર, તો ક્વાર્ટર પાસ્ટ થઈ ગયું, 15 મિનિટ પસાર થઈ કેટલામાં, 7માં, તો અ ક્વાર્ટર પાસ્ટ 7. 1:15 થયો છે, 1 ઉપર 15 મિનિટ થઈ, એટલે અ ક્વાર્ટર કહેવાય. 15 મિનિટ એટલે અ ક્વાર્ટર પસાર થઈ એટલે પાસ્ટ, અ ક્વાર્ટર પાસ્ટ. જમણી બાજુ જેટલા ભાગ પાસ્ટમાં વાપરીએ છીએ, ક્વાર્ટર પાસ્ટ, હવે કેટલામાં, 1માં, તો અ ક્વાર્ટર પાસ્ટ 1, ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 1. 5:15 થયા છે, તો કેવી રીતે લખશો, ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 5. બરાબર, 5:15 પસાર થઈ, 5:15 થઈ. તો આ રીતે ક્વાર્ટરની આપણે વાત કરી શકીએ. ત્યારબાદ આ 15 મિનિટ બાકી છે, બરાબર છે, ક્વાર્ટર જ છે, ચોથું ક્વાર્ટર. આપણે જે અડધો ભાગ કર્યો, તો પછી બીજા અડધો ભાગ કર્યો, 1, 2, 3 ને 4, 12 થી 3 વચ્ચેનું પહેલું ક્વાર્ટર કહેવાય. હવે આ છેલ્લું ક્વાર્ટર એટલે ચોથું ક્વાર્ટર. હવે આ ક્વાર્ટર બાકી હોય, તો આમાં પણ 15 મિનિટનો એક ગાળો એટલે એક ક્વાર્ટર કહેવાય. બરાબર, તો અહીંયા બાકી છે માટે ક્વાર્ટર 2 એવો શબ્દ વાપરીએ છીએ. હવે અહીંયા જુઓ કેટલા વાગ્યા છે, તો કે 1:45 થયા છે, એટલે 2માં 15 મિનિટ બાકી છે. આપણે 2માં 15 મિનિટ પસાર નથી, બાકી છે,
तो बाकी छे माटे टू शब्द वापरीशू, तो इट इज क्वार्टर टू, पर बे मां बाकी छे एटले बे शब्द वापरवानो, भले अहीं एकडो देखातो होय पण वापरवानो बे। तमने लख्यू है कि 1:45 એટલે એ 2:45, 1:45 થઈ છે, 1:45 અંગ્રેજીમાં લખવું હોય તો કેવી રીતે લખાય, ભલે એકડો છે પણ તમારે બોલવાનું બગડો, કારણ કે 2:15 બાકી છે, તો લખાય ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ ટુ, TWO2, ઇટ ઇઝ અ ક્વાર્ટર TO2 અને ફરી ટુ TWO2, તો ઇટ ઇઝ ક્વાર્ટર ટુ, એ રીતે મૂકવા, 2:15 એટલે કે 2:45 થયા છે। તો અહીંયા આપણે એનું ઉદાહરણ જોઈએ, જો કે અહીંયા 4:15 છે એટલે કે 3:45 છે, કેવી રીતે લખીશું, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ, બરાબર 4:15 બાકી છે, તો 4, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 4, સમજ્યા, પછીની ઘડિયાળમાં ખાલી જગ્યા છે ત્યાં તમારે જાતે અક્ષરો કે શબ્દો લખી કાઢવાના, કેટલા વાગ્યા છે, 6:45 થયા છે, 5:45 થઈ છે એટલે 6:45 કહેવાય, એટલે ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 6, એ જ રીતે 7:45 છે નીચેની ત્રીજી ઘડિયાળમાં, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 7:45 છે તો 8, એવું લખવાનું, 7:45 આંકડામાં 7:45 લખ્યું એટલે 7 ભૂમણા મુકાય, આઠડો મૂકવાનો, એટલું યાદ રાખ, 8:15 બાકી છે, તો આ રીતે તમે 15 મિનિટના સમયને આ રીતે તમે લખી શકો। હવે સમય 15 મિનિટ, પણ 10 મિનિટ હોય, 9 મિનિટ હોય, 15 મિનિટનો અને 14 મિનિટે હોય તો શું કરવાનું, તો એના માટે આવું યાદ રાખજો, જો 15 અને 30 મિનિટ સિવાય કોઈ મિનિટ બાકી હોય, સોરી કોઈ મિનિટ બાકી નહીં, ત્યાં સુધારવાનું છે, પસાર થઈ હોય, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે પસાર થયું એવું લખશો, અહીંયા આ જે મિનિટ છે એ શબ્દ ખોટો લખાયો છે, એ તમારે પસાર છે, મિનિટ નહીં, સોરી મિનિટ પસાર થઈ હોય એવું લખજો, હું અહીં જરા સુધારી દઉં, બરાબર, તો આટલું જરા ધ્યાન રાખજો, તો 15 અને 30 મિનિટ સિવાય, એટલે 1:15, 1:30 સિવાયની કોઈ મિનિટો પસાર થઈ હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે મુજબ આપણે સમય લખીશું, દાખલા તરીકે 12:10, બરાબર, તો ઇટ ઇઝ 10:12, 10 ને 12 ને 10 એટલે 12 ને ઉપર 10 મિનિટ પસાર થઈ, તો ઇટ ઇઝ 10 મિનિટ્સ, મિનિટ શબ્દ કૌંસમાં છે, મિનિટ લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે, ઇટ ઇઝ 10:15, પસાર થઈ એટલે પાસ્ટ શબ્દ વાપરવાનો, કેટલા ઉપર 12, તો ઇટ ઇઝ 10:12, 5:29 થઈ છે, એટલે 29 મિનિટ પસાર થઈ, કેટલા ઉપર 5 ઉપર, તો કેટલી લખશો, ઇટ ઇઝ 29, બરાબર, 29 એટલે 29, પસાર થઈ એટલે પાસ્ટ, કેટલા ઉપર 5, તો 5, તો ઇટ ઇઝ 29:05, આ રીતે આપણે અંગ્રેજીમાં સમય લખીશું, એ જ રીતે 15 મિનિટ સિવાય કોઈ મિનિટ બાકી હોય, 0:15, બરાબર, 0:45, 0:45 એ સિવાય કોઈ સમય બાકી હોય, મીન્સ 14 મિનિટ બાકી હોય, 10 મિનિટ બાકી હોય, 20 મિનિટ બાકી હોય તો શું, તો કેવી રીતે લખાય, તો નીચે મુજબ લખાય, જુઓ 3:55 એટલે 3:55 એટલે 5 મિનિટ બાકી, કેટલા વાગ્યામાં 4 વાગ્યામાં 5 મિનિટ બાકી છે, તો ઇટ ઇઝ, સોરી 5 મિનિટ બાકી એટલે ઇટ ઇઝ 5 મિનિટ્સ બાકી છે માટે શું વપરાય, 2, તો ઇટ ઇઝ 5:05, 4:05 બાકી છે એટલે 5:05 શબ્દ લખાય છે, 6:35 થઈ પણ બાકી કેટલી, 7:25 બાકી, આવું તમારે ગણવું પડશે, પણ 7:25 બાકી, તો લખાય ઇટ ઇઝ 20 મિનિટ્સ અથવા 25 ઇટ ઇઝ 25 મિનિટ્સ અથવા 25 ખાલી, ઇટ ઇઝ 25
બાકી છે એટલે ટુ અને શેમાં બાકી સાતમાં ઇટ ઇઝ 25 to 7. તો આ રીતે બાકીની મિનિટો તમારે લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે ઘડિયાળ જોઈ શકાય. આ એક આ બધું જે સમઅપ કહેવાય એની વાત કરેલી છે, આખી ઘડિયાળ બતાવેલી છે બરાબર. હવે એક ઉપર લખ્યું છે 5 મિનિટ્સ પાસ્ટ 10 મિનિટ, મેં તમને સમજાવ્યું એમ, 5 મિનિટ્સ પાસ્ટ 10 મિનિટ્સ પાસ્ટ બરાબર. બે ઉપર હોય ક્વાર્ટર પાસ્ટ, 4 ઉપર હોય તો 20 મિનિટ્સ પાસ્ટ, 5 ઉપર હોય તો 25 મિનિટ્સ પાસ્ટ, 6 ઉપર હોય મોટો કાંટો તો હાફ પાસ્ટ, 7 ઉપર હોય મોટો કાંટો તો 25 મિનિટ્સ પાસ્ટ બરાબર. અથવા એવું આપણે 20 પાસ્ટ લખતા નથી, પણ આપણે એવી યાદ રાખો 25 મિનિટ્સ ટુ બાકી છે એ અર્થમાં લઈશું. 8 ઉપર હોય તો 20 મિનિટ્સ ટુ, 9 ઉપર હોય તો ક્વાર્ટર ટુ, 10 ઉપર મોટો કાંટો હોય તો 10 મિનિટ્સ ટુ, 11 ઉપર મોટો કાંટો હોય તો 5 મિનિટ્સ ટુ, એ રીતે આખું ચક્ર યાદ રાખવાનું બરાબર. મોટો કાંટો 6 ઉપર આવે, કોઈ પણ 6 ઉપર મોટો કાંટો તો હાફ પાસ્ટ લખાય છે બરાબર છે. મોટો કાંટો 6 ઉપર આવે તો હાફ પાસ્ટ એવું લખાય છે. મોટો કાંટો 12 ઉપર આવે, બીજો નાનો કાંટો જ્યાં પણ હોય જે સમય આંકડા પર હોય, પણ મોટો કાંટો 12 ઉપર આવે ત્યારે ઓ ક્લોક એવો શબ્દ વાપરીએ છીએ બરાબર. તો મિત્રો આ જે ઘડિયાળો છે ત્યાં તમે કાંટા દોરવાનો પ્રયત્ન કરજો, જે સમય નીચે આપ્યો છે બરાબર એ તમારા વર્કમાં, અને મોટી ઝેરોક્સ કરાવી લેવાની, પ્રિન્ટઆઉટ કરાવી લેવાની જો લાગે તો બરાબર. ઇટ્સ 2 o'clock. તો એ રીતે તો અહીંયા ઘડિયાળ તમારે દોરી આંકડા દોરવાના, કઈ રીતે ક્યાં ઘડિયાળ આવે એની વાત અહીંયા કરવાની છે. તો મિત્રો આ થઈ આપણી ટેલિંગ ધ ટાઈમની વાત બરાબર. તો ઘરે પણ બોલવાનો પ્રયત્ન કરવાનો અંગ્રેજીમાં કે કેટલા વાગે કોઈ પૂછે, હવે પ્રશ્ન પૂછવો, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ એવો શબ્દ પૂછે અંગ્રેજીમાં, કેટલા વાગે એમ પૂછવું હોય તો વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, અત્યારે કેટલા વાગ્યા છે. તો અત્યારે કહી શકાય કે 10:12 થઈ હોય બરાબર, તો 12 it is 12 minutes to 10. તો એ રીતે આપણે સમય લખતા હોઈએ છીએ. તો અથવા એ રીતે પ્રશ્ન, વોટ ટાઈમ ઇઝ ઇટ બાય યોર વોચ, તમારી ઘડિયાળમાં કેટલા વાગે, બાય યોર વોચ એવો શબ્દ વપરાય છે, એ પણ યાદ રાખવાનું. હવે બીજું એક વસ્તુ યાદ રાખો કે મિત્રો કે સવારનો સમય 12 વાગ્યા સુધીનો સમય હોય એને એ એમ કહેવાય, 12 વાગ્યા પછીનો જે સમય છે એને પી એમ કહેવાય, રાતના 12 વાગ્યા પછી જે સમય આવે એને એ એમ કહેવાય. સમજી લેજો, આ રાતે 12 વાગ્યા છે એના પછી 1 વાગ્યો હોય તો 1 AM કહેવાય બરાબર છે. પણ સવાર બપોર એટલે બપોરના 12 વાગ્યા પછી 1 આવતો હોય તો 1 PM કહેવાય બરાબર. આટલું તમારે સવારના સમયને AM, બપોર પછીના સમયને PM કહેવામાં આવે છે બરાબર. બપોર હોય તો નૂન કહેવાય છે બરાબર, બપોર 12 વાગ્યા હોય તો એને નૂન કહેવાય. બપોર પછી એટલે 12 વાગ્યા પછીનો સમય આફ્ટરનૂનમાં પણ વપરાય, એટલે આફ્ટરનૂન એ PM શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. તો મિત્રો આ તમારું ટેલિંગ ધ ટાઈમની વાત થઈ બરાબર છે. બરાબર અભ્યાસ કરજો, એનો સમય લખવાનો પ્રયત્ન કરજો. ચોપડીમાં વિસી ખત્રીમાં આપણને એક્સરસાઇઝ આપેલી એ પણ કરીશું, એમાં પણ સમય છે, એ પ્રમાણે તમારે સમય લખવાના છે. ઓકે મિત્રો, ચલો તો બાય.